नमस्कार दर्शक मित्रों, हूँ नीरज मच्छर। आजे 13 ऑगस्ट जोईए आजना समाचार। विधानसभाना अध्यक्षा डॉक्टर नीमाबेन आचार्यना हस्ते जूनावास माधापरना 7 नवा रोड माटेना कामोनुं खातमुहूर्त करायुं। विधानसभाना अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्ये रुपया 4,80,00,000 खर्चे भुजना माधापर जूनावास खाते तैयार थनारा कुल 8.20 किलोमीटर लंबाईना विविध 7 रस्ताना कामोनुं खातमुहूर्त कर्युं हतुं। आ प्रसंगे जिला पंचायतना प्रमुख श्री पारुलबेन काराए हाजरी आपीने माधापर जूनावासनी विकास कार्योनी कामगीरीने बिरदावी हती। आ प्रसंगे विधानसभाना अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य जणाव्युं हतुं के आजनो दिवस खूब ज अगत्यनो छे। माधापरवासीओने करोड़ो रूपियाना विकास कार्योनी भेट मळवा जई रही छे। नागरिको माटे प्राथमिक सुविधाओ खूब ज महत्वपूर्ण होय छे। अध्यक्षाએ વિવિધ વિકાસ કાર્યોની માહિતી ઉપસ્થિત સૌ લોકોને આપી હતી। સરકાર જન સુખાકારીના કાર્યો કરી રહી છે, જેનો લાભ માધાપરને પણ મળી રહ્યો છે। વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી ગુજરાતના ગામડાઓ સુવિધાસભર બન્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારાએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખાસ કરીને ગામડાઓમાં ડ્રેનેજ, પીવાનું પાણી, રોડ, રસ્તા અને આરોગ્યની સુવિધાઓ વધે તે બાબતે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। આજે ગુજરાતની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે અને ગુજરાતના ગામડાઓ દેશભરમાં વિકાસના ઉદાહરણરૂપ બની રહ્યા છે। તેઓએ માધાપરવાસીઓને અભિનંદન આપીને જણાવ્યું કે આ વિકાસના કામોથી ગામની સુવિધામાં વધારો થશે અને નાગરિકોની સુખાકારી વધશે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, તાલુકા પંચાયત સદસ્ય સર્વશ્રી લક્ષ્મીબેન જરુ, પ્રવીણાબેન રાઠોડ, માધાપર જૂનાવાસ સરપંચ શ્રી ગંગાબેન મહેશ્વરી, આગેવાન સર્વશ્રી દિનેશભાઈ ઠક્કર, હરિભાઈ ગાગલ, દિલીપભાઈ બિંડે, હિતેશભાઈ ખંડોર, ફતેહભાઈ ગઢવી સહિત પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। કૃમિ મુક્ત બાળક, તંદુરસ્ત બાળક। 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ રાઉન્ડ 2022। શું આપ જાણો છો કે કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે હંમેશા થાક લાગે છે, સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી। કૃમિ સંક્રમણને અટકાવવું સહેલું છે। 1 થી 19 વર્ષના બધા જ બાળકોને સ્કૂલ અને આંગણવાડીમાં કૃમિ નિયંત્રણ ચાવવાની ગોળી નિઃશુલ્ક આપવામાં આવશે। સ્કૂલ ન જતા અને નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ આ દવા નજીકની આંગણવાડીમાં ખવડાવો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ઘરે બેઠા ઉષા કેબલના સત્વારે ચેનલ નંબર 17 ઉપરથી રાત્રે 9:30 થી 10 વાગ્યા દરમિયાન જોઈ શકાશે।